જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો તમે બધા? એકદમ મજામાં. તો આજે હું તમારા માટે ગણિતમાં પ્રકરણ 10 અમારા અંકો ઉમેરો. તો બાળ મિત્રો, તમારા અંકો ઉમેરવા માટે રેડી છો ને? તો પ્રકરણ 10 અમારા અંકો ઉમેરો આજે આપણે શીખવાના છે. પણ બાળ મિત્રો, આની આગળના વિડીયોમાં તમે પ્રવૃત્તિ દ્વારા અંકો ઉમેરતા શીખી જ ગયા છો, પણ આજે થોડી રમત દ્વારા શીખવાના છે. હા, આજે આપણે સરસ મજાની રમતો રમવાના છે. રમતો રમતા રમતા અંકો ઉમેરશું. હવે બાળ મિત્રોના આગળના વિડીયોમાં તમે અંકો ઉમેરતા શીખી ગયા, અને અંકો કઈ રીતે ઉમેર્યા? સબસિડીની મદદથી, બરાબર ને? તો આજે પણ આપણે સબસિડીની મદદથી અંકો ઉમેરવાના છે. પણ તકલીફ કઈ કે એવી થઈ ગઈ છે કે જંગલમાં બધા પ્રાણીઓ રમતા હતા આગળના વિડીયોમાં, બરાબર ને? ઝીરાફ, વાઘ, હરણ, મિયાઉ, બિલાડી બેન, વાંદરાભાઈ, બધા સરસ મજાના રમતો રમતા હતા. ને એટલામાં ગુસ્સો આવી જાય છે કોને? કોને? વાઘભાઈ ને. અને એ બધા અંકો ભૂસી કાઢે છે. હા, તો હવે આ ભૂસેલા અંકોને આપણે કઈ રીતે શોધવાના છે તે આ રમત દ્વારા કરવાના છે. તો તમે બધા અંકો ની રમત રમવા રેડી છો? ગુસ્સાવાળા વાઘભાઈએ બધા અંકો ભૂસી કાઢ્યા છે, પણ હવે આપણે અંકોને શોધવાના છે. તો એના માટે આપણે સસલાભાઈ સાથે રમત રમશું. અને વાઘ, ઝીરાફ, હરણ, વાંદરો, બિલાડી આ બધાના અંકો ભૂસી કાઢ્યા છે, અને વિજેતા કોણ થયું તે પણ ખબર નથી. તો કઈ વાંધો નહીં, આપણે આ રમતથી વિજેતા પણ શોધી કાઢીશું અને આપણા ભૂસાયેલા અંકો પણ શોધી કાઢીશું. તો રેડી છો રમત રમવા? તો ચાલો બાળ મિત્રો, આપણે રમત રમીએ. બાળ મિત્રો, તો તમે બધા ગેમ રમવા માટે રેડી છો ને? તો જો અહીંયા આપણી પાસે સાપ પર ઘણા બધા અંકો લખ્યા છે, તો આપણે આ રમત તમે આગળ રમી જ હશે ને, પાછા રમવાના છે કેમ? હા, આ બધા અંકો ભૂસાઈ ગયા છે, તો આપણે વિજેતા શોધવાનો છે. આ બધા અંકો મળે તો આપણે સાચો સરવાળો કરી શકીશું, બરાબર ને? તો બાળ મિત્રો, વાઘ 16 પર છે, તો બાળ મિત્રો 21 કૂદકા એને માર્યા છે, તો કેટલા કૂદકા એના ઘટે છે તો આપણે શોધવાના છે. તો બાળ મિત્રો, જો આ 16 પર સસલાભાઈ છે, તો સસલાભાઈ કેટલા કૂદકા મારશે કે વાઘના 21 અંક આવશે? તો તમે રેડી છો? તો 16 ઉપર છે, 1, 2, 3, 4 ને 5, 21 કૂદકા મારશે, તો 21 પર આવશે. તો આપણે અહીંયા કેટલા લખીશું? 5. બાળ મિત્રો, હવે જીરાફની વારી છે. ખાલી જગ્યા વત્તા 8 = 32. તો બાળ મિત્રો, હવે આ 8 ઉપર છે, તો કેટલા કૂદકા મારશે કે 32 પર આવશે? તો તમે બધા રેડી છો? તો મારી સાથે ગણજો હને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23 ને 24. 24 પર આવ્યા છે ભાઈ 32. તો અહીંયા આપણે કેટલા લખીશું? 24 + 8 = 32. તો જીરાફભાઈએ કેટલા કૂદકા માર્યા? 32, બરાબર. તો હવે આવ્યો છે હરણભાઈનો વારો. તો બાળ મિત્રો, હવે આપણે હરણભાઈને ક્યાં મૂકીશું? હા, 16 પર મૂકીશું. 16, 17, 18, 19, 20, 21, 22,
तेवीस चौबीस पच्चीस छवीस सत्तावीस अठावीस ने ओगणतीस। बाळ मित्रों तो सोळ ऊपर हता ने तेर कूदका मार्या तो केटला आव्या ओगणतीस। ख्याल आव्यो बाळ मित्रों? हवे आव्यो छे वांद्रा भाई नो वारो। तो वांद्रा भाई ना अंक आगळना भूसाई गया छे तो खाली जग्या वत्ता पांच बराबर पांत्रीस। तो बाळ मित्रों वच्चेनी संख्या भूसाई गई छे तो आपणे जईशुं केटला ऊपर? हाँ पांच ऊपर जवानुं छे अने आपणे पांत्रीस जवाब लावानो छे। तो केटला कूदका मारशे ने पांत्रीस जवाब आवशे तो शोधवा माटे रेडी छो? एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्तावीस अठावीस ओगणतीस ने तीस। बाळ मित्रों वांद्रा भाई केटला कूदका मार्या? तीस। तो तीस वत्ता पांच बराबर पांत्रीस। ख्याल आव्यो ने बाळ मित्रों? હવે વારી છે બિલ્લી બહેનની। તો બિલ્લી બહેન ક્યાં છે? ત્રેવીસ પર છે અને એને કેટલા કૂદકા માર્યા એ ભૂસાઈ ગયા છે? ખ્યાલ નથી તો ત્રેવીસ વત્તા ખાલી જગ્યા બરાબર ત્રીસ। તો ત્રેવીસ પર બિલ્લી બહેન છે। હવે કેટલા કૂદકા મારશે કે ત્રીસ ઉપર આવશે? તો ગણીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત। સાત ઉપર આવ્યા બિલ્લી બહેન। તો બાળ મિત્રો ત્રેવીસ વત્તા સાત બરાબર ત્રીસ। તો બાળ મિત્રો તમે મને જરા કહો કે આમાં વિજેતા કોણ થયું? વાંદરા બાળ મિત્રો વાઘ જીરાફ હરણ વાંદરો અને બિલાડી આ રમતા હતા તો આમાં એ લોકોના અંક ભૂસાઈ ગયા અને આપણે શોધી કાઢ્યા એમના અંકો, બરાબર ને બાળ મિત્રો? તો બાળ મિત્રો આમાંથી વિજેતા કોણ થયું? કોણ કહેશે મને? હા હા તમે બોલો, વાંદરા ભાઈ, કારણ કે સૌથી વધારે અંક કોણા છે? વાંદરા ભાઈના। તો વિજેતા કોણ થયું? વાંદરા ભાઈ। 35 અંકે કોણ વિજેતા થયું? વાંદરા ભાઈ। બરાબર બાળ મિત્રો, મજા આવીને તમને? તો ફ્રેન્ડ્સ તમને બધાને આ રમત રમવાની મજા આવી હશે, સાચી વાત ને? તો બધાને મજા આવી ને? તો આપણે અંક શું કરી દીધા? ઉમેરી દીધા। હા બધા અંક શું થઈ ગયા હતા? ખોવાઈ ગયા હતા અને આપણે બધાએ શું કરી દીધા? એ અંકોને શોધી દીધા। તો મજા આવી ને? કેટલી સરસ મજાની પ્રવૃત્તિ હતી બાળ મિત્રો। આવી રમત તમે જાતે પણ રમી શકો છો અને આવા દાખલા જલ્દી જલ્દી શીખી પણ શકો છો એકદમ સરળતાથી, સમજ પડીને? તો બાળ મિત્રો તમારે મારી સાથે બીજી એક રમત રમવી છે। આજે આપણે છપ્પા અને કાંટા શીખવાના છીએ તો આના માટે આપણે રૂપિયાનો એક સિક્કો જોઈશે। તો રમત રમવા રેડી છો? તો ચલો આપણે આ રમત હું તમને ખાલી શીખવાડવાની છું, સમજ પડી? હા હું કાંટા અને છપ્પા હું આ રમત તમને સિક્કાની મદદે શીખવાડવાની છું। આ તમારી ચોપડીમાં આ પ્રવૃત્તિ આપી છે પણ તમારે આ પ્રવૃત્તિ તમારા ભાઈ બહેન તમારા ફ્રેન્ડ્સ અને તમારી મમ્મી લોકો સાથે રમવાનું છે। હું આને શીખવાડીશ એકદમ ધ્યાનથી, તમારે આને શીખવાનું છે અને તમારે તમારા મમ્મી પપ્પા સાથે આ રમત રમવાની છે અને મને કહેવાનું છે કે આ રમત રમવાની કેટલી મજા આવી। તો રમત રમવા રેડી છો? તો ચલો આપણે કાંટા અને છપ્પાની રમત રમીએ। તો તમે રૂપિયાના સિક્કાની બે બાજુ જોઈ છે બાળ મિત્રો? હા જોઈ જ હશે પણ તમને ખ્યાલ નહીં હોય,
બાળ મિત્રો, ધ્યાનથી તમારી સ્ક્રીન પર જે રૂપિયાના સિક્કા દેખાય છે તેને જો. બાળ મિત્રો, જો છાપ લખ્યું છે ત્યાં સિંહનું ચિત્ર આપ્યું છે. હા, અને કાટ લખ્યું છે ત્યાં એકડે એક વન રૂપિયા લખ્યા છે. તો બાળ મિત્રો, એક લખેલું છે ત્યાં શું છે? કાટ. અને બીજું જે ચિહ્ન દેખાય છે તેને શું કહેવાય? છાપ. તો બાળ મિત્રો, આ કાટ અને છાપથી આજે આપણે રમત રમવાના છે. ખ્યાલ આવ્યો ને? છાપ અને કાટ. ઓકે બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે તે રમત તમારી ચોપડીમાં છે. તો તમારે રૂપિયાના સિક્કા લેવાના છે અને તમારા ફ્રેન્ડ સાથે કઈ રીતે રમત રમવાની છે એ હું તમને જણાવું. બાળ મિત્રો, જ્યાં છાપ આવે ત્યાં તમારે 10 બટન આગળ ચાલવાનું છે, અને જો કાટ આવે તો તમારે એક જ પગલું ચાલવાનું છે. બાળ મિત્રો, પાછું કહું છું, ધ્યાનથી સાંભળજો. જો બાળ મિત્રો, છાપ આવે તો તમારે 10 બટન આગળ પગલાં ભરવાના છે, 10 પગલાં આગળ વધવાનું છે. અને જો તમારે કાટ આવે તો તમારે એક જ પગલું આગળ વધવાનું છે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? તો ફ્રેન્ડ્સ, તમને આ રમતમાં ખ્યાલ આવી ગયો ને? તો તમારે આ રમત તમારા મમ્મી પપ્પા અને ફ્રેન્ડ સાથે રમવાની છે. અને તમે જ્યારે મને આગળ મળો ત્યારે તમારે મને કહેવાનું છે કે તમને કેટલી મજા આવી આ રમત રમવાની. યાદ રાખજો, જ્યાં છાપ આવે ત્યાં 10 પગલા આગળ વધવાનું છે, અને જો કાટ આવે તો એક જ પગલું. હને આ રમત રમજો અને આની ચર્ચા મારી સાથે કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાળ મિત્રો આવજો. જય શ્રી કૃષ્ણ.